नमस्कार, वंदे मातरम, भारत माता की जय। आवी आवी दिवाली आवी, पण एवी दिवाली तो ना ज आवी जेनी हूँ राह जोती हती। दिवाली तो ए हती कि जारे स्कूले थी दिवाली नू लेसन मळे वेकेशन नू, अने हूँ एज दिवसे लेसन पताई दऊं, अने पछी बाकी ना बधा दिवसों मां बहेनपणीओ साथे नदी के पर्वत अने पगथिया जेवी रमतो रमूं। दिवाली तो ए हती कि जारे एक महीना अगाउ मारा मन में ए आनंद उमंग रहतो कि मने दिवाली में नवा कपड़ा मळवाना छे। दिवाली तो ए हती कि जारे महीना अगाउ मम्मी पप्पा डायरी में रात्रे मोड़े सुधी बेसी अने दिवाली नो हिसाब मांडता था। दिवाली तो ए हती कि जारे आजूबाजूना लोको भेगा थई अने दिवाली में शू नाश्तो बनावशू एनी डिस्कशन करता था। दिवाली तो ए हती कि जारे दरेक घरमांथी लसलसता मोहन थाळ, दस दस तो मगस अने सरस एवा टोपरा पाकनी सुवास आवती हती। दिवाली तो ए हती कि जारे बाजूवाळा मासी नानी वाटकीमां तीखी सेव अने तीखा गांठिया आपी जता हता। दिवाली तो ए हती कि जारे पोस्टमैन काकाना साइकलनी घंटडी सोसायटीना नाके वागे अने हुं बधा ज काम मूकी अने दोड़ी अने पोस्टकार्ड लेवा माटे दोड़ू। दिवाली तो ए हती कि जारे सवारे 5 वाग्यामां सबरसवाळा भाई आवता हता। दिवाली तो ए हती कि जारे नाना नाना करियाणावाळा लोको 151 रुपियानो शकननु करियाणु आपवा आवता हता। दिवाळी तो ए हती कि जारे मासी बा उमरा ऊपर आवीने एटली ताळीओ वगाडे अने 20 અને 50 રૂપિયામાં કરોડો રૂપિયાના આશીર્વાદ આપી જતા હતા। દિવાળી તો એ હતી કે સવારે વહેલા ઉઠીને લીલાએ તોરણિયા બાંધી અને ઉમરો પૂજવાની એ મજા। દિવાળી તો એ હતી કે મોંઘા પર્સ નહીં પણ લારીમાંથી લીધેલું નાનું એવું મારું રૂચ્છાવાળું પર્સ, અને દિવાળી જલ્દી આવે અને ક્યારે મારું એ પર્સ ભરાઈ જાય એની રાહ જોવાની એ મજા। પણ આજકાલે દિવાળી રહી નથી। દિવાળી હવે એટલી ફિક્કી લાગી રહી છે કેમ કે નથી આજે નાના કરિયાણાવાળા શકરનું કરિયાણું આપવા આવતા કે નથી મોટા ટાવરોમાં સબરસવાળા ભાઈને આવવા દેતા। દિવાળી આપણી એટલા માટે ખરાબ છે કેમ કે બધી જ વસ્તુ ડિજિટલ થઈ ગઈ છે, એટલે પોસ્ટમેન કાકાની સાયકલની ઘંટડીનો અવાજ સાંભળવાનો હવે તો દૂર દૂર સુધી નસીબ નથી થતું। એ રાહ જોવાની કે કોક આપણને યાદ કરી અને પોસ્ટકાર્ડ લખે છે એ દિવાળી હવે નથી રહી। હવે નથી બાજુવાળા માસી સેવ અને ગાંઠિયા આપવા આવતા કેમ કે 2 દિવસની રજા આવે તો માસી એમના પરિવાર સાથે બહારગામ જતા રહે છે। નથી બનતા હવે મોહનથાળ, મગસ અને ટોપરા પાક કેમ કે દરેક મીઠાઈ ઓનલાઈન લેવાનો વારો આવી ગયો છે। તમે વિચારો કે મોટા ટાવરમાં નથી માસી બા આવતા કે નથી એમના એવા આશીર્વાદ લઈ શકતા। કકરાટ તો જાણે કેટલોય દૂર મૂકી આવું છું પણ જિંદગીમાંથી કકરાટ જાણે જતો જ નથી। એ નાની દિવાળી હતી, કરકસરવાળી દિવાળી હતી, પણ છતાં બી એ મજા હતી। આજે 5000 રૂપિયાના ફટાકડા લાવું ને છતાં બી એ પિસ્તોલમાં ભરેલી ટીકડી ફોડવાની મજા મને નથી મળતી। આજે ફ્રેન્ડ્સની સાથે ગમે એટલા પૈસા ખર્ચીને કેફેમાં ને મોંઘા રેસ્ટોરન્ટમાં જાઉં પણ આજે એમની સાથે થપ્પો, નદી કે પર્વત કે પછી પગથિયા રમવાની એ મજા આવતી। આજે મજા નથી આવતી કેમ કે લોકો તહેવારમાં મારી સાથે તહેવાર મનાવવા માટે નથી રહેતા। આપણે ફરી આ દિવાળીને જીવંત કરીએ। પોસ્ટમેન કાકા ભલે તમારા ઘરે ના આવે પણ આ વખતે પોસ્ટમેન કાકાને ત્યાં જઈ અને આપણે એમને દિવાળી આપીએ। કેવું સારું લાગે જો માસીબા રસ્તામાં મળે અને વગર આશીર્વાદે પણ આપણે એમને દિવાળી આપીએ અને ખુશ થઈને ફરી એકવાર એવા જ આપણને આશીર્વાદ આપે। આપણે બધી જ વસ્તુઓ મોલમાંથી લઈએ છીએ 500 અને 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટ માટે। એના માટે જે નાના વેપારીઓ જેમની દિવાળી આપણે ખુદ બગાડી રહ્યા છે, એકવાર ફરીથી ફક્ત 251 રૂપિયાનું કરિયાણું દરેક જણ નાના કરિયાણાવાળા પાસેથી લેવાનું ચાલુ કરીએ। આપણે ફરીવાર દિવાળી સાથે મળીને મનાવીએ। જેટલા હોય હાજર એ બધા એકબીજાના ઘરે જઈએ, ભલે ખાઈએ સિંગ સાકરિયા પણ ફરીવાર એ જૂનીવાળી દિવાળીને જીવંત કરીએ। આજે મોટા મોટા પર્સ, મોંઘા મોંઘા પર્સ પણ એમાં 10 અને 20 રૂપિયા પણ ખુશીથી માંગવાની જે મજા હતી અને લેવાની મજા હતી એ મજા નથી આવતી। દિવાળી પતી ગયા પછી મમ્મી જ્યારે હિસાબ માંગે ત્યારે 10-20 રૂપિયા ઓછા કરી અને હિસાબ આપવાની પણ એ અલગ મજા હતી। અત્યારે તો 12 મહિના નવા કપડાં ખરીદું છું એટલે માનો કે નવા કપડાં જોવાની એ રાહ પણ નથી રહી, તો શું આ દિવાળી છે?
આજે ફરી વખતે દિવાળી મનાવીએ, નાની નાની ફૂલ જેવી દીકરીઓ જોડે ઉમરા પૂજાવીએ, લીલાએ તોરણિયા બાંધીએ અને ગમે એટલી રજા આવે તો બી બહારગામ ના જઈએ, પણ આપણા આસપાસના લોકો અને સગાવાલા સાથે દિવાળી મનાવીએ, ફરી એકવાર ઇન્વિટેશન આપીએ અને સબરસવાળા ભાઈને બોલાવીએ, ફરી એકવાર પોસ્ટમેન કાકાને કહીએ કે તમારા વગર સૂનું છે, કેમ કે કોઈ બોણી લેવા નથી આવતું, તો તમે અચૂકથી અમારા ઘરે આવો. અને ઘરડા કહે છે ને, જ્યારે લોકોનો સમૂહ તમારી સાથે હોય ને તમે ભીડમાં હો, ત્યારે દુઃખ પણ નાનું થઈ જાય છે. તો આ તો સુખનો અવસર છે, તો કેમ જોડે મળીને ના મનાવીએ? આવો ફરીવારે પહેલા જેવી દિવાળી મનાવીએ, એક મહિના અગાઉથી થોડી થોડી કરકસર કરી અને ફરીવાર નાના માણસોની દિવાળી આ વખતે સજાવીએ. દેશી વસ્તુઓ લઈએ, નાના કરિયાણાવાળા માણસોને ત્યાંથી કરિયાણું લઈએ, નાના એ બાળકોને ત્યાંથી આપણે માટીના દીવડા લઈએ, ના કે ચાઇનીઝ લાઇટોથી આપણું ઘર સજાવીએ. ફરીવાર લોકોમાં ખુશીઓ વહેંચીએ, આ દિવાળીમાં આપણે દિવાળી વહેંચીએ. આવો સાથે મળીને દિવાળી મનાવીએ.